રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણથી સંસદમાં બજેટ સત્રની શરૂઆત થઈ. સંસદમાં રાષ્ટ્રપતિ કોવિંદે સરકારની સિદ્ધિઓ ગણાવી, કહ્યું કે મારી સરકારે 4.5 વર્ષમાં ગરીબ અને ખેડૂતો માટે ઘણું કામ કર્યું છે. તેમણે તેમના ભાષણમાં કહ્યું કે મારી સરકારે એક નવા ભારતનું સપનું જોયું છે. વર્ષ 2014માં ચૂંટણી પહેલા દેશ અનિશ્ચિતતાઓમાંથી પસાર થતો હતો, પરંતુ મારી સરકારે સત્તામાં આવતા જ એક નવા ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. તેમણે ભ્રષ્ટાચાર મુક્ત ભારતનો નિર્ણય કર્યો છે, જ્યાં દરેક ગામમાં ગેસ, દરેકને શિક્ષણ, દરેકને રોજગાર સાથે સરકારે તેમના લક્ષ્યાંકો અને યોજનાઓ નક્કી કરી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના અભિભાષણમાં કહ્યું કે સરકાર ગરીબ મહિલાઓ અને બાળકોમાં કુપોષણના પડકારને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ સિવાય કાળા નાણાંને દૂર કરવામાં પણ નોટબંધીનો નિર્ણય કેટલો મહત્વનો રહ્યો. સેનાના સર્જિકલ સ્ટ્રાઇક તેમજ ટ્રિપલ તલાક બિલ પર કામ અંગે પણ રાષ્ટ્રપતિએ સરકારની કામગીરી અને સિદ્ધિઓ વર્ણવી હતી. કિસી નાબાલિગ કે સાથ બલાત્કાર કરને કે જઘન્ય અપરાધ કી સજા કે લીએ સરકારને અપરાધી કો ફાંસી કી સજા દેને કા પ્રાવધાન કિયા. કઈ રાજ્યો મેં તેજી સે સુનવાઈ કે બાદ દોષીઓ કો ફાંસી કી સજા મિલને સે એસી વિકૃત સોચ રખને વાલે લોગો મેં કડા સંદેશ ગયા. હમારી મુસ્લિમ બેટીઓ કો ડર ઓર ભય કી જિંદગી સે મુક્તિ દિલાને તથા ઉનને અન્ય બેટીઓ કે સમાન જીવન જીને કે અધિકાર દેને હેતુ મેરી સરકાર 3 તલાક સે જોડે કાનૂન કો સંસદ સે પારિત કરવાને કા લગાતાર પ્રયાસ કર રહી હૈ. કાલે ધન ઓર ભ્રષ્ટાચાર કે ખિલાફ સરકાર દ્વારા ચલાએ જા રહે અભિયાન મેં નોટબંધી કા ફૈસલા એક મહત્વપૂર્ણ કદમ થા. ઇસ ફૈસલે ને કાલે ધન કી સમાનાંતર અર્થવ્યવસ્થા પર પ્રહાર કિયા ઓર વહ ધન જો વ્યવસ્થા સે બહાર થા ઉસે દેશ કી અર્થવ્યવસ્થા સે જોડા ગયા. સરકાર કે ઇસ કદમ ને દેશ કો અસ્થિર કરને વાલી તાકતો ઓર કાલે ધન કે પ્રવાહ મેં મદદ કરને વાલી વ્યવસ્થાઓ કી કમર તોડ દી. કાલે ધન કે પ્રવાહ કે લીએ જિમ્મેદાર 3,38,000 સંદિગ્ધ સેલ કંપનીઓ કા રજિસ્ટ્રેશન સરકાર દ્વારા ખત્મ કિયા જા ચુકા હૈ. બદલતે હુએ ભારતને સીમા પાર આતંકીઓ કે ઠિકાનો પર સર્જિકલ સ્ટ્રાઇક કરકે અપની નઈ નીતિ ઓર નઈ રીતિ કા પરિચય દિયા. પિછલે વર્ષ ભારત ઉન ચુનિંદા દેશો કી પંક્તિ મેં શામિલ હુઆ હૈ જિનકે પાસ પરમાણુ ત્રિકોણ કી ક્ષમતા હૈ. હમારી સેનાએ ઓર ઉનકા મનોબલ 21મી સદી કે ભારત કે સામર્થ્ય કા પ્રતીક હૈ. પિછલે 4.5 વર્ષો મેં સરકાર કી ગ્રામીણ આવાસ યોજનાઓ કે તહેત 1,30,00,000 સે જ્યાદા ઘરો કા નિર્માણ કિયા જા ચુકા. જબકિ વર્ષ 2014 કે પહેલે 5 સાલ મેં સિર્ફ 25,00,000 ઘરો કા હી નિર્માણ હુઆ થા. ગરીબો કે લીએ ઘર કે નિર્માણ ઓર ઘર કી ચાબી દેને મેં 5 ગુના સે જ્યાદા કી યે તેજી દેશ કે ગરીબો કી તકદીર ઓર હમારે ગાંવ કી તસવીર બદલ રહી હૈ. પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજના કે તહેત અબ તક 2,47,00,000 ઘરો મેં બિજલી કા કનેક્શન દિયા જા ચુકા હૈ. અબ ભારત તેજી સે ઉસ સ્થિતિ કી તરફ બઢ રહા હૈ જહાં ઉસકે પ્રત્યેક ઘર મેં બિજલી હોગી ઓર કોઈ ભી પરિવાર અંધેરે મેં જીને કે લીએ મજબૂર નહીં હોગા. અબ GST જૈસા વ્યાપક કર સુધાર લા હોને સે વન નેશન વન ટેક્સ વન માર્કેટ કી અવધારણા સાકાર હોગી. GST સે દેશ મેં એક ઈમાનદાર ઓર પારદર્શી વ્યાપારિક વ્યવસ્થા કા નિર્માણ હો રહા હૈ, જિસકા કાફી બડા લાભ દેશ કે યુવાઓ કો મિલ રહા હૈ. ઇસ વ્યવસ્થા સે વ્યાપારીઓ કે લીએ પૂરે દેશ મેં કહીં પર ભી વ્યાપાર કરના આસાન હુઆ હૈ ઓર ઉનકી કઠિનાઈયાં કમ હુઈ.